55 શહેરોમાં ફ્રી વાઇફાઈ સુવિધા, બસ સ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ, મામલતદાર કચેરી, ટીડીઓ ઓફિસ, નગરપાલિકા સંકુલ, લાઇબ્રેરી તેમજ કોર્ટ સંકુલમાં જાહેર જનતા મેળવી શકશે ફ્રી વાઇફાઈ સુવિધા. મોબાઇલ એપના માધ્યમથી પણ ઉપયોગમાં તે લઈ શકાશે. 55 શહેરોના લાખો લોકોને ફ્રી ઇન્ટરનેટનો લાભ મળશે. ડિજિટલ ઇન્ડિયાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના ગુજરાતે ડિજિટલ ગુજરાતથી સાકાર કરી છે. ગુજરાતના 55 શહેરોમાં નાગરિકોને ફ્રી વાઇફાઈ સુવિધા રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગે GTPLના સહયોગથી પૂરી પાડવા શરૂ કરી છે. આજનો યુગ કોમ્પ્યુટર, મોબાઈલ અને વાઇફાઈ કનેક્ટિવિટીનો છે, ત્યારે આ સેવાઓનો યુવા વર્ગો સહિત નાગરિકો પોતાના મોબાઈલ, લેપટોપ, પામટોપમાં લાભ લે તેવી અપીલ છે, વિનંતી છે. ફ્રી વાઇફાઈ સેવાના યુઝર તેમના મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP મેળવીને સેવાનો લાભ લઈ શકશે, તેમજ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને પણ વાઇફાઈ સુવિધાનો ઉપયોગ કરી શકશે. 1.65 લાખ યુઝર આ વાઇફાઈ અન્વયે રજીસ્ટર થયેલા છે અને 30 MBPS થી લઈ 100 MBPS ઇન્ટરનેટ બેન્ડવિથનો લાભ મેળવે છે. ગુજરાતના ડિજિટલ ક્રાંતિના માધ્યમનો સૌ લાભ લે તેવો હું જનતાને અનુરોધ કરું છું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની બાકીની નગરપાલિકાઓને ફ્રી વાઇફાઈ સુવિધા પૂરી પાડવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાયન્સ ટેકનોલોજી સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યપ્રધાનના સચિવ અશ્વિની કુમાર, તેમજ શહેરી વિકાસ અગ્રસચિવ મુકેશ પુરી, તેમજ GIL ના મેનેજિંગ ડિરેક્ટર સંધ્યા બુલ્લર અને GTPL ના ડિરેક્ટર કનકસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ.